આજે છે આપણે ચેપ્ટર નંબર 2 છે એની શરૂઆત કરી ત્યાં આગળના લેક્ચરમાં હવે આપણે છે એની સંપત્તિ અને કલ્યાણ વિશે છે આજે સમજવા જઈ રહ્યા છે એ પહેલા છે આપણે થોડું રિવિઝન કરી લઈએ કે આગળના લેક્ચરમાં છે આપણે શું ભણ્યા હતા તો આપણો પાઠનું નામ જ છે કે મૂળભૂત ખ્યાલો અને સંકલ્પનાઓ તો આપણે છે વસ્તુ છે એને ઉપયોગિતા મૂલ્ય છે એનું વિનિમય મૂલ્ય છે એ કેવું હોય એના વિશે આપણે ભણ્યા હતા હવે ઉપયોગિતા મૂલ્ય છે કોને કહેવાય છે तो के जे वस्तु छे उपयोगिता धरावे छे ए वस्तु छे आपणे जीवन भर उपयोगी रहेवानी छे कपड़ा छे मकान छे तो आवी बधी वस्तु शुं छे उपयोगिता मूल्य धरावे छे तो ए बधी वस्तुने आपणे शुं कहेता हता उपयोगिता मूल्यवाळी वस्तुओ कहेता पछी आ उपरांत छे आपणे केटलीक वस्तुना प्रकारो भण्या हता भौतिक वस्तुओ छे अभौतिक वस्तुओ छे अने नाशवंत वस्तुओ टकाऊ वस्तुओ छे खानगी वस्तुओ जाहेर वस्तुओ एना टोटल 5 प्रकार हता અને પાંચે પ્રકાર વિશે આપણે ડીપમાં પણ ભણ્યા હતા કે કયા કયા પ્રકારો છે એનો કેમાં કેમાં સમાવેશ થાય છે તો હવે આજે આપણે સંપત્તિ અને કલ્યાણ કે સંપત્તિ કોને કહેવાય અને કલ્યાણ છે બંને વચ્ચે સંબંધ શું છે બંને વચ્ચે ફરક કેટલો છે એના વિશે આજે આપણે ભણવા જઈ રહ્યા છીએ હવે સંપત્તિ એટલે શું હોય શબ્દ પરથી તમને એ ખબર પડી ગઈ છે કે આપણા માલિકીની હોય એને આપણે સંપત્તિ કહી શકીએ આ પેન છે તો મારી હોય તો હું કહી શકું કે મારી પેન છે મારી સંપત્તિ કે તો આમાં કંઈક એવું છે કે જે વસ્તુ છે એ ઉપયોગી હોય उपयोगी मैंने उपयोगी उदाहरण तरीके मकान लाइ सकिए कोई पण रहेवासी मकान छे वस्तु उपयोगी छे रहेवा माटे ભવિષ્યમાં છે તમારે છે વર્તમાનમાં સારી પરિસ્થિતિ છે ભવિષ્યમાં છે પરિસ્થિતિ ખરાબ થાય અને તમારે છે નાણાંની જરૂરિયાત પડે તો મકાન વેચીને તમે નાણાં છે એ બદલામાં લઈ શકો છો ઉપયોગી તમને બની તો વસ્તુ તમને વિનિમય પાત્ર પણ છે ને ઉપયોગી પણ છે તો તેને આપણે શું કહીએ છીએ સંપત્તિ કેમ કે આપણા માલિકીની છે તો વ્યાખ્યા ખાસ યાદ રાખવાની છે કે સંપત્તિ એટલે શું કે જે વસ્તુ ઉપયોગી હોય અછતવાળી હોય અને વિનિમય પાત્ર હોય અને તેની સંપત્તિનો માલિક કોણ હોય પોતે વ્યક્તિ હોય संपत्ति लक्षणों संपत्ति के लक्षणों धरावे संपत्ति तरीके ओळखी शकीए तो संपत्ति तो पेलो उपयोगिता नो गुण धरावे व्याख्या સાયકલ છે તો તમને ઉપયોગી હશે તો તમે ઉપયોગ કરતા હશો તો તમારી સંપત્તિ કહેવાશે તો પહેલો એનો છે ગુણ કયો છે ઉપયોગિતાનો હવે ઉપયોગિતાનો ગુણ શું દર્શાવે છે કે માનવ જરૂરિયાતોને સંતોષવાનો ગુણ એટલે શું ઉપયોગિતાનો ગુણ માનવ જરૂરિયાતને સંતોષવા એટલે કે કાઈ પણ વસ્તુ છે એ તમારી જરૂરિયાતો સંતોષે છે તો તેને શું કહીએ છીએ આપણે ઉપયોગિતાનો ગુણ કહીએ છે ખોરાક છે આપણા શરીર ચલાવવા માટે ખોરાક જરૂરી છે ઉપયોગી પણ છે પાણી છે આપણા શરીર માટે જરૂરી છે તો પાણી આપણને ઉપયોગી પણ છે તો એવી ઘણી બધી વસ્તુ છે જેના ઉપયોગ વગર છે આપણું જીવન શક્ય નથી તો એટલા માટે જે ઉપયોગી વસ્તુ છે એ માનવની જરૂરિયાત પણ બની જાય છે તો ઉપયોગિતાનો ગુણ ધરાવે છે તેને શું કહીએ છીએ આપણે સંપત્તિ પણ કહી શકીએ છીએ દાખલા તરીકે શું લઈ શકીએ મકાન છે વાહન છે સોના ચાંદીના ઘરેણા છે તમને ઉદાહરણ મેં સંપત્તિમાં પણ આપ્યું આમાં પણ એ જ છે કે એ વસ્તુનો ઉપયોગ અને ભવિષ્યમાં વર્તમાનની પરિસ્થિતિ ખરાબ ન હોવા છતાં ભવિષ્યમાં પરિસ્થિતિ ખરાબ આવે તો તમે છે આ વસ્તુના બદલામાં નાણાં લઈ શકો છો જેના બદલામાં છે એ વિનિમય પાત્ર વસ્તુ છે મકાન છે પછી વાહન છે જે તમે વેચીને નાણાં લઈ મેળવી શકો છો વિનિમય પાત્ર છે આપણે ભણ્યા હતા આગળના લેક્ચરમાં કે વિનિમય પાત્ર મૂલ્ય એટલે શું કે વિનિમય મૂલ્ય એટલે શું કે એક વસ્તુના બદલામાં બીજી વસ્તુ આપવી મારે જે વસ્તુની જરૂરિયાત છે એ વસ્તુ તમે મને આપો ને જે જરૂરિયાત તમારે છે એ વસ્તુ હું તમને આપું આપણે ઉદાહરણ તરીકે ઘઉં અને ચોખા લીધા મારે ચોખાની જરૂરિયાત છે અને તમારે ઘઉંની જરૂરિયાત છે તો હું ઘઉંનું ઉત્પાદન કરું છું તો હું તમને ઘઉં આપું છું તમે એના બદલામાં મને ચોખા આપો છો તો શું થયું આ વિનિમય મૂલ્ય થયું કે એક વસ્તુના બદલામાં છે બીજી વસ્તુ હું તમને આપું છું તો એનો પહેલો ગુણ શું છે કે ઉપયોગિતાનો ગુણ પછી બીજો ગુણ દર્શાવે છે કે તેની અછત હોવી જરૂરી છે હવે કોઈ પણ વસ્તુની અછત નહીં હોય ને ત્યાં સુધી એની ડિમાન્ડ ન થાય તો વસ્તુની અછત હોવી જરૂરી છે
वस्तु में जो उपयोगिता नो गुण रहेलो हो एनी साथे साथे अछत पण जरूरियात छे। वे एमाय तमे उदाहरण तरीके लई शको छो सोना चांदी ना घरे। तो अत्यारे आपणे जोईए छे के मार्केट ऊंचो जाय छे तेना भाव में सतत वधारो थाय छे। अछत नथी पण सामे छे एनी आपणे एटली बधी आवक नथी के एनी सामे आपणे छे एटली वस्तु खरीदी शकीए। तो सामे शुं छे एनी अछत होवी पण जरूरी छे। उपयोगिताना गुण साथे एमां छे अछतनो गुण पण સર્જાયેલો છે। આ વસ્તુ છે શું વિનિમય મૂલ્ય ધરાવે છે। હવે જો સર્વસુલભ વસ્તુ બધાને જે મળી જતી હોય ઈ વસ્તુ હોય તો ઈ વસ્તુ કેવી હોય એમના મે વસ્તુ ઉપયોગિતા ગુણ ધરાવતી નથી। પણ જે વસ્તુ અછત વાળી હોય ઈ વસ્તુ તમને આસાનીથી મળતી નથી। સોના ચાંદી જે ખાસ ઉદાહરણ છે કે આપણને જે સામાન્ય રીતે આસાનીથી મળી જતું નથી। પછી આપણો ત્રીજો લક્ષણ છે ભૌતિક અને બાહ્ય સ્વરૂપ ધરાવે છે। હવે ભૌતિક વસ્તુ અને અભૌતિક વસ્તુઓ છે જે આપણે વસ્તુઓના પ્રકારમાં ભણી। ભૌતિક વસ્તુ એટલે શું કે જે વસ્તુ છે એને સ્પર્શ કરી શકાય જોઈ શકાય એ વસ્તુ બધી કઈ કહેવાય છે ભૌતિક વસ્તુઓ છે। ટીવી છે ફ્રીજ છે પંખા છે પછી એલઈડી છે કમ્પ્યુટર છે તમારો મોબાઈલ છે તો આ બધી વસ્તુ કેવી છે ભૌતિક વસ્તુઓ જે તમને ઉપયોગી પણ છે અને વસ્તુઓ છે એ તમારી જરૂરિયાતો પણ સંતોષે છે। ભૌતિક અને બાહ્ય વસ્તુઓ છે એ સ્વરૂપ ધરાવે છે અને સંપત્તિ કહી શકાય ને। હા એ સાચી વાત છે કે ભૌતિક સ્વરૂપ પણ ધરાવે છે અને બાહ્ય સ્વરૂપ પણ ધરાવે છે। આ ભૌતિક સ્વરૂપ છે બોર્ડ એ પણ હું ટચ કરી શકું છું અને મને ઉપયોગી પણ છે તો એ બાહ્ય સ્વરૂપ પણ ધરાવે છે અને ભૌતિક વસ્તુ પણ છે તો આ પાછો સંપત્તિનો ગુણ રહેલો છે। એનો પહેલો પોઈન્ટ જોઈએ કે વ્યક્તિમાં રહેલ જ્ઞાન સમજણ કળા કે સંપત્તિ તેનો વિનિમય થઈ શકતો નથી। આ બાબત પણ સાચી છે કે માણસમાં રહેલી જ્ઞાન અને સમજણ તમારામાં જે આવડત છે બધામાં અલગ અલગ આવડત હોય એવું નથી કે બધામાં એક સરખી જ કલા અને કૌશલ્ય હોય। બધા વ્યક્તિઓ છે કલા કૌશલ્ય અલગ અલગ ધરાવતા હોય। કોઈ વ્યક્તિને છે ઈ સ્પોર્ટ નું છે વધારે ગમતું હોય અથવા તો કોઈને ભણ રીડિંગ નું છે ભણવાનું છે એ વધારે ગમતું હોય સાયકલિંગ વધારે ગમતું હોય સ્વિમિંગ વધારે ગમતું હોય તો બધાની છે ઈ અલગ અલગ વિચારસરણી હોય અને અથવા એની આવડત પણ અલગ હોય તો જેના કારણે શું થઈ શકે કે વ્યક્તિ છે એની આવડત બીજા વ્યક્તિને આપી શકતો નથી। કેમ કેમ કે એની સંપત્તિ છે ખરા પણ એનો ઉપયોગ બીજા વ્યક્તિ કરી શકતા નથી। તો જ્ઞાન અને સમજણ છે હું બીજા વ્યક્તિને આપી નથી શકતો। મારી આગળ જે જ્ઞાન છે સમજણ છે હું તમારા સુધી પહોંચાડું છું પણ તમે કઈ રીતના સમજો છો કે તમે કઈ રીતના છે તમારા મગજમાં ઉતારો છો એ હું જાણી શકું નહીં કે તમને સમજાણું કે નહીં એ બાબતની હું ચોક્કસ ધ્યાન રાખી શકું પણ ઉપરાંત મેં જે રીતના સમજાવ્યું છે મારામાં જેવું જ્ઞાન અને કૌશલ્ય છે એ તમારી પાસે આવે જ એવું નક્કી નથી। તો મારું જ્ઞાન છે સમજણ છે એ કળા કૌશલ્ય બધાની અલગ અલગ દાખલા તરીકે કોઈ વૈજ્ઞાનિક લઈ શકે વૈજ્ઞાનિક છે એ પોતાને પ્રયોગ કરી શકે છે અને દુનિયાને બતાવી શકે છે એની જ્ઞાન અને બુદ્ધિથી આવડત છે કેમ પણ એ બાહ્ય વસ્તુ નથી કેમ એનો આંતરિક ગુણ છે એ વિચારવાની શક્તિ એની વધારે છે। આપણે છે ગ્રેહામ બેલ છે તો એને બલ્બની શોધ કરી તે આપણે જોઈએ છે પણ શું છે કે એનો એક આંતરિક ગુણ હતો એ ગુણ છે એના કારણે છે એ આગળ આવ્યો। તો એમાં જે ભૌતિક કે બાહ્ય સ્વરૂપ છે એ ધરાવતું નથી ખાલી આપણે વિચાર શક્તિ છે વિચારવાનો ગુણ છે। પછી વિચાર શક્તિ એમાં ને એમાં તમને પોઈન્ટ આપ્યો છે કે વિચાર શક્તિ તો વિચારવાની શક્તિ એ ગુણ છે। આપણે જાણીએ છીએ કે વિચારવાની શક્તિ એ ગુણ છે એ આપણે છે બીજામાંથી લઈ નથી શકતા કે લાવ તારા વિચારો થોડાક મને આપી દે। કોઈનું અનુસરણ કરી શકીએ છીએ પણ એના માઇન્ડમાં જે કંઈ વિચાર ચાલે છે એ વિચાર આપણે લઈ શકતા નથી। તે સંપત્તિ નથી તેનું હસ્તાંતરણ થઈ શકતું નથી એટલે કે વિચાર છે સંપત્તિ નથી કોઈ આપણે જરૂરિયાત છે તો બીજાને આપી શકતા નથી। વિચાર છે હું કઈ મારા વિચારો છે બીજાને આપી શકતી નથી કે તમે મારા વિચારો લો। ઉપરાંત હસ્તાંતરણ એટલે કે એકબીજા એક દ્વારા છે બીજા વ્યક્તિને છે હાથ આપી શકતી નથી કે તેનું હસ્તાંતરણ પણ થઈ શકતું નથી। જો દાખલા તરીકે બુક્સમાં પણ આપ્યું છે કે વૈજ્ઞાનિક છે એક શોધ કરે છે તો ચોક્કસ સ્વરૂપમાં રજૂ કરે તો તેની માલિકી થઈ શકે પરંતુ તેની સંપત્તિ બની શકે પણ વૈજ્ઞાનિક તેનું નામ અને તેની વિચારવાની શક્તિ કોઈને આપી શકતો નથી તે માટે છે તે સંપત્તિ નથી। જો વૈજ્ઞાનિક છે એનું નામ અને વિચારવાની શક્તિ કોઈને આપી શકે તો બધા એમ જ કરે ને જે મહાન વૈજ્ઞાનિકો બની ગયા છે એના વિચાર શક્તિ એનું નામ એ લઈ શકે નહીં પણ એવું નથી। તો સંપત્તિ ભૌતિક અને બાહ્ય સ્વરૂપ છે ધરાવતી હોવી જોઈએ। પછીનો પોઈન્ટ છે વિનિમય પાત્ર હોવી જોઈએ। આપણું ચોથું લક્ષણ છે વિનિમય પાત્ર હોવું જોઈએ એટલે કે બીજાને ઉપયોગી થવી જોઈએ। જે વસ્તુઓ છે ઉપયોગી હોય બાહ્ય હોય પણ વિનિમય પાત્ર ન હોય તો તે સંપત્તિ નથી। જો અહીંયા આપણને કીધું હતું કે બાહ્ય સ્વરૂપ ધરાવતું હોવું જોઈએ હવે શું કીધું કે વિનિમય પાત્ર પણ હોવું જોઈએ
ઈ વસ્તુનો ઉપયોગ આપણે બીજી વાર કરી શકતા હોવા જોઈએ, એ વસ્તુઓ છે એના બદલામાં આપણને કંઈક બીજી વસ્તુ પણ મળી શકે એવી હોવી જોઈએ। સંપત્તિનો અગત્યનો ગુણ તેની વિનિમય ક્ષમતા છે, તો આપણે આપીને સામે બીજી વસ્તુઓ મેળવી શકીએ તો સંપત્તિ વ્યક્તિની વર્તમાન જરૂરિયાતો સંતોષે છે, પણ ભવિષ્યમાં ઊભી થનારી જરૂરિયાતોને મેળવી આપવામાં પણ મદદરૂપ થાય છે। આ ત્યારે જ શક્ય બને જ્યારે વિનિમયક્ષમ હોય છે, એ પણ સાચી બાબત છે। દાખલા તરીકે મકાન વર્તમાનમાં જરૂરિયાતો સંતોષે, પણ ભવિષ્યમાં પણ મકાન વેચીને અન્ય જરૂરિયાતો આપણે સંતોષી શકીએ છીએ। તો આ કેવું છે, વિનિમય પાત્ર જરૂરિયાત છે કે વસ્તુ છે એના બદલામાં ભવિષ્યમાં પણ આપણે વસ્તુનો ઉપયોગ કરી શકીએ છીએ। સોનું છે, ઝવેરાત છે, જમીન છે, ઘણી બધી વસ્તુઓ છે જે વિનિમય પાત્ર વસ્તુઓ છે। ચાલો પછીનો પોઈન્ટ જોઈએ, ટકાઉપણું। ટકાઉપણાનો ગુણ કે સંપત્તિમાં છે ટકાઉપણાનો ગુણ જરૂરી છે। હવે મકાન છે આ બધી સંપત્તિ છે, મૂલ્યવાન સંપત્તિ છે, જેના આપણે છે સોનું છે ઝવેરાત છે એ આપણે દર મહિને ત્રણ મહિને કે રીતના જે વસ્તુઓ બનાવતા હતી, મકાન છે તો આપણે તૈયાર કર્યું અને પછી મહિના પછી પાડી અને બીજું બનાવ્યું એવું નથી। તો કેવું ટકાઉપણાનો છે ગુણ ધરાવે છે કે આ વસ્તુ છે ટકાઉ વસ્તુ હોય છે, જે વસ્તુઓના પ્રકારમાં આપણે આવી ગયું કે ટકાઉ વસ્તુ અને નાશવંત વસ્તુ, કે જે લાંબા સમયગાળા સુધી ચાલે તેને શું કહીએ છીએ આપણે ટકાઉ વસ્તુ, અને નાશવંત વસ્તુ એટલે કે જે જાજા સમય સુધી લાંબા સમયગાળા સુધી છે એ વસ્તુઓ છે રહી શકતી નથી। જે વસ્તુઓ જે વસ્તુઓ કે સેવાઓ નાશવંત છે જેના જથ્થાને લાંબા સમય સુધી રાખી શકાતો નથી તે સંપત્તિ ગણી શકાય નહીં। સોનું, જમીન, મકાન, શેર વગેરે સંપત્તિ છે કારણ કે તે વર્ષો સુધી રહે છે। સ્વાભાવિક છે કે સોનું છે, જમીન છે, મકાન છે એ વર્ષો સુધી રહે છે કે જેના કારણે છે એ સંપત્તિ ગણાય છે, જે વ્યક્તિગત માલિકીની પણ છે અને એને વિનિમય પાત્ર પણ છે। એના જો બધા ગુણ છે, ઉપયોગી ગુણ છે, ઉપરાંત તેની અછત છે, ભૌતિક કે બાહ્ય સ્વરૂપ ધરાવે છે અને ટકાઉપણાનો પણ ગુણ ધરાવે છે, તો આ બધી વસ્તુ એમાં સમાયેલી છે એના કારણે છે એ સંપત્તિ ગણાય છે। હવે દાખલા તરીકે આપણે લઈ શકીએ શ્રમિકોનું શ્રમ છે, શિક્ષકોનું શિક્ષણ છે, કે ખેડૂત દ્વારા ઉત્પાદિત થતી નાશવંત વસ્તુઓ સંપત્તિ નથી। હવે એ સાચી વાત છે કે શ્રમિકોનું શ્રમ છે એટલે કે જે મહેનત કરે છે ખેડૂત છે તો ખેતરમાં કામ કરે છે, શ્રમ કરે છે, શ્રમ કોઈની પાસેથી આપણે લઈ શકતા નથી। એ વ્યક્તિ એવું છે કે આજીવન છે એવી જ રીતના કામ કરી શકે છે, જેમ એની અવસ્થા થતી જાય વૃદ્ધ થતો જાય એમ એટલું બધું કામ કરી શકતો નથી, તો એનો શ્રમ છે આપણે કોઈની પાસેથી લઈ શકતા નથી, અથવા તો શ્રમ છે એ કાયમિક રહેવાનું નથી, ટકાઉ વસ્તુ નથી। પછી જે ખેડૂત દ્વારા ઉત્પાદિત નાશવંત વસ્તુઓ છે એ સંપત્તિ નથી। હવે ખેડૂત જે અનાજ ઉત્પાદન કરે છે, ઘઉં છે, આપણે વર્ષ સુધી સારા રાખી શકીએ, પછી છે કઈ વર્ષોના વર્ષો સુધી ઘઉં છે સારા રાખી શકાતા નથી, તે પણ બગડી જાય તો જેના કારણે છે એ સંપત્તિ ગણાતી નથી। જો નાશવંત વસ્તુઓ લાંબા ગાળા સુધી ટકે તેવી વ્યવસ્થા શોધાય તો આજે જે સંપત્તિ નથી તે આવતીકાલે સંપત્તિ બને છે। જો નાશવંત વસ્તુઓ છે લાંબા ગાળા સુધી ટકી રહે એ માટે વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવે, આપણે જોઈએ છીએ અત્યારે શાકભાજી છે, ફળો છે, દૂધ છે એને સારી રાખવા માટે કોલ્ડ સ્ટોરેજની સુવિધા આવી ગઈ છે, ફ્રીજ છે, જેના કારણે વસ્તુઓ લાંબા સમય સુધી સારી રહે છે। તો આવી બીજી કંઈક ટેકનોલોજી શોધાય જેના કારણે જે અત્યારની વસ્તુઓ છે નાશવંત વસ્તુઓ છે તે ભવિષ્યમાં કેવી બને છે, ઉપયોગી વસ્તુઓ બને છે અને ટકાઉ વસ્તુઓ બને છે। હવે દાખલા તરીકે ખેડૂતો હવે કેટલાક ખેત ઉત્પાદકો કોલ્ડ સ્ટોરેજ જેવી ટેકનોલોજીનો ઉપયોગથી લાંબો સમય ટકાવી શકે છે। આમ બાહ્ય ઉપયોગી વિનિમય પાત્ર અને અછતવાળી વસ્તુઓ એટલે શું કહેવાય છે, સંપત્તિ। જો એનો અર્થ પણ એ છે કે જે વસ્તુ આપણને ઉપયોગી છે અને અછતવાળી છે છતાં વિનિમય પાત્ર છે તો એને શું કહીએ છીએ, સંપત્તિ। ફરી એક વાર કે સંપત્તિ છે એના લક્ષણો કેટલા છે, ટોટલ 5 લક્ષણો છે, કે ઉપયોગીતાનો ગુણ ધરાવે છે, ઉપરાંત તેની અછત હોવી જરૂરી છે, પછી ટકાઉપણાનો ગુણ ધરાવે છે, ભૌતિક કે બાહ્ય સ્વરૂપ છે એનો પણ ગુણ ધરાવે છે, અને વિનિમય પાત્ર છે આ વસ્તુ હોવી જોઈએ। તો સંપત્તિ છે એના લક્ષણો છે એની વ્યાખ્યા માટે એના લક્ષણો છે સમાય જાય છે, એ લક્ષણો પણ ખાસ યાદ રાખવાના છે। હવે આગળનો છે એ પોઈન્ટ આપણે ભણશું સંપત્તિના પ્રકાર। સંપત્તિનો અર્થ જોઈ લીધો કે વ્યક્તિગત માલિકી છે, વિનિમય પાત્ર છે, ઉપયોગીતાનો ગુણ ધરાવે છે। હવે સંપત્તિના પ્રકારો કેટલા છે, તો બે પ્રકારો છે, વ્યક્તિગત સંપત્તિ અને સામાજિક સંપત્તિ, અને બીજો પ્રકાર રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંપત્તિ। હવે વ્યક્તિગત અને સામાજિક એમાં તમને થોડીક તો મગજમાં લાઈટ થઈ હશે કે વ્યક્તિગત અને સામાજિક સંપત્તિ એટલે શું, વ્યક્તિગત એટલે કે પોતાની માલિકીની હોય તે વ્યક્તિગત સંપત્તિ કહેવાય, અને જ્યારે સામાજિક સંપત્તિ જે બધા માટે સર્વસુલભ વસ્તુઓ છે, બધાને ઉપયોગી છે અને બધા એનો ઉપયોગ કરી શકે છે। દાખલા તરીકે છે કોઈ પણ બગીચો લઈએ જે સરકાર દ્વારા, ગવર્મેન્ટ દ્વારા બનાવવામાં આવ્યો,
તો ન્યા હું જઈને એમ ન કરું કે મારા એકનો બગીચો છે, તો એ શું છે? સર્વસુલભ, બધાને માટે જે ઉપયોગી એવી વસ્તુ છે. પછી જ્યારે વ્યક્તિગત સંપત્તિ છે કે વ્યક્તિ માટે પોતાની માલિકીની હોય, તમારું ઘર છે તો એ તમારી પોતાની માલિકીનું છે, તમારી મરજી કોને આવવા દેવા કોને ન આવવા દેવા, તો એ શું છે? વ્યક્તિગત માલિકીનું છે, જેના કારણે તમારી વ્યક્તિગત સંપત્તિ છે. જ્યારે સામાજિક સંપત્તિ એટલે કે જે બધા માટે છે, સર્વસુલભ વસ્તુઓ છે. તો આપણે ચોપડીમાં પણ જોઈએ, જે સંપત્તિ માલિકે વપરાશ ખાનગી અને વ્યક્તિગત હોય તેને વ્યક્તિગત સંપત્તિ કહેવાય છે. જો તમને મેં જણાવ્યું હતું કે જે ખાનગી વ્યક્તિ, આપણે જે ખાનગી અને જાહેર વસ્તુઓ ભણ્યા હતા એની જેમ જ છે વ્યક્તિગત અને સામાજિક, કે જે વ્યક્તિગત માલિકીની સંપત્તિ હોય, ખાનગી વ્યક્તિની હોય તેને શું કહીએ છીએ આપણે? વ્યક્તિગત સંપત્તિ. અને જ્યારે સંપત્તિ સામાજિક હોય ત્યારે વપરાશ સમાજ અને સમૂહ દ્વારા થતો હોય તેને સામાજિક અથવા તો સામૂહિક સંપત્તિ તરીકે ઓળખીએ છીએ. એટલે કે વપરાશ બધા માટે શક્ય છે, એવું નથી કે કોઈ એક વ્યક્તિ છે એનો વપરાશ કરી શકે છે. હવે પછીનો પ્રકાર ભણીએ, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંપત્તિ. કે બીજો પ્રકાર કયો છે? રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય. જો આ સંપત્તિના પ્રકાર છે, આગળ ભણ્યા હતા એ વસ્તુઓના પ્રકાર હતા. તો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંપત્તિ એટલે કે દેશની માલિકીની હોય તેને આપણે શું કહીએ છીએ? રાષ્ટ્રીય સંપત્તિ. કે દેશ માટે ઉપયોગી છે, દેશના હદમાં છે તેને આપણે રાષ્ટ્રીય સંપત્તિ કહી શકીએ. દાખલા તરીકે છે પર્વતો છે, ઝરણા છે, નદીઓ છે, ઐતિહાસિક ઇમારતો છે, એ બધી શું છે? આપણા ભારત દેશને રાષ્ટ્રીય સંપત્તિ કહેવાય કે આપણા રાષ્ટ્રમાં સ્થાયી છે અને આપણા દેશનો હક છે. દેશના નદી, પર્વત, રણ, જાહેર રસ્તાઓ, ઐતિહાસિક ઇમારતો એ આપણી રાષ્ટ્રીય સંપત્તિ છે. અને આપણો સામૂહિક વારસો, સાહિત્ય, સ્થાપત્ય આપણી રાષ્ટ્રીય સંપત્તિ છે. તો આવી જ રીતે આંતરરાષ્ટ્રીય સંપત્તિ કોને કહેવાય? તો જે સંપત્તિની માલિકી કોઈ એક રાષ્ટ્રની નથી પરંતુ સમગ્ર વિશ્વની છે તે આંતરરાષ્ટ્રીય સંપત્તિ છે. જો રાષ્ટ્રીય સંપત્તિ એટલે કે આપણા દેશની હદની બહાર આવતી હોય એ સંપત્તિ પાછા આપણે દેશની ન કહેવાય. ભારત દેશ છે, જ્યાં સુધી ભારતની હદ છે ત્યાં સુધી આપણી દેશની સંપત્તિ એટલે રાષ્ટ્રીય સંપત્તિ છે. અને જ્યારે આંતરરાષ્ટ્રીય સંપત્તિ એટલે કે આપણા દેશની હદની બહાર હોય તે બધી આંતરરાષ્ટ્રીય સંપત્તિ. હવે આપણા દેશની છે, હદ છોડ્યા પછીનો જે દરિયો છે એ શું કહેવાય? આંતરરાષ્ટ્રીય સંપત્તિ કહેવાય. હવે આપણા દેશમાં જેટલો દરિયાનો ભાગ આવતો હોય એ આપણો રાષ્ટ્રીય, પણ આપણા દેશની હદની બહાર આવતો હોય તો એ બધી શું છે? આંતરરાષ્ટ્રીય સંપત્તિ. એટલે કે બધા લોકો માટે ઉપયોગી છે, કે સમગ્ર વિશ્વના બધા દેશના લોકો છે એનો ઉપયોગ કરી શકે છે. તો આ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંપત્તિ છે એનો ખ્યાલ છે. હવે આપણે જોઈએ કલ્યાણ, કે કલ્યાણ કોને કહેવાય? તો કલ્યાણ છે એ શબ્દ તો આપણે જોઈએ છે કે ધાર્મિક કાર્યોમાં પણ લેવામાં આવે છે અને આપણે અર્થશાસ્ત્રમાં પણ કલ્યાણનો છે એ ઉદ્ભવ થયેલો છે. કે કલ્યાણ એટલે સારી સ્થિતિ પરિસ્થિતિમાં સુધાર. કે કોઈ પણ વ્યક્તિ છે એની સારી સ્થિતિ હોય અને પરિસ્થિતિમાં સુધારો થાય તો આપણે કહી શકીએ કે કલ્યાણ એનું થઈ રહ્યું છે. આર્થિક રીતે કહીએ તો જીવનની ભૌતિક ગુણવત્તામાં સુધારો અને વધુ સારી સ્થિતિમાં નિર્માણ. હવે જો અર્થશાસ્ત્રની સ્થિતિમાં કહીએ તો શું કહેવા માંગે છે? કે જીવનની ભૌતિક ગુણવત્તામાં સુધારો, કે લોકો છે પોતાની જીવન જીવવાની જે રીત છે એ અલગ કરે, એટલે કે એની આવકમાં વધારો થશે તો એની સામે જે એની જીવનની ભૌતિક ગુણવત્તા છે એમાં પણ સુધારો થશે. તો આધ્યાત્મિકથી માંડી અને અર્થશાસ્ત્ર સુધી કલ્યાણનો શબ્દ વપરાય છે. માણસ જીવનના તમામ ક્ષેત્રોમાં કલ્યાણ થાય તેવું ઈચ્છે છે, એટલે કે વધારે સારી સ્થિતિ ઈચ્છે છે. અને સારી સ્થિતિ માત્ર ટૂંકા ગાળા માટે નહીં પણ કાયમી ધોરણે રહે તેને કલ્યાણ કહે છે. હવે એ બાબત પણ સાચી છે કે કલ્યાણ છે થોડાક વર્ષો માટે, કે સારી સ્થિતિ છે એ થોડાક વર્ષો માટે રહે એ સારી બાબત નથી, પણ જાજા સમય સુધી જે કલ્યાણ થાય એવું બધા ઈચ્છે છે. આપણે પણ છે ભણી ગણી અને નોકરી લે અને આગળ છે આપણું જીવન ધોરણ પણ સુધરે એવું વિચારતા છું, ભાઈ લાંબો સમય સુધી રહે એવું પણ વિચારતા, જે આપણે કલ્યાણ શું કહેવાય? કે આપણે જે જાજા સમય સુધી છે આપણી પરિસ્થિતિ ટકાવી રાખવા માંગીએ છીએ. તો અર્થશાસ્ત્રમાં છે કલ્યાણના છે એ બે પ્રકારો પાડ્યા છે. પહેલું છે વ્યક્તિગત, અને બીજું છે સામૂહિક કલ્યાણ. તો કલ્યાણના પણ બે પ્રકાર પડે છે, કે વ્યક્તિગત કલ્યાણ અને સામૂહિક કલ્યાણ. તો જ્યારે કલ્યાણની વાત કરીએ ત્યારે સામૂહિક કલ્યાણનો વિચાર કરવાનો છે, કે વળી કલ્યાણને આર્થિક પરિસ્થિતિમાં માપી શકાય તેવા સુધારા સાથે ગુણાત્મક પરિવર્તનો સાથે પણ સંબંધ છે. જો વ્યક્તિગત કલ્યાણ તો ઠીક છે કે બધાને છે પોતાની કલ્યાણ તો વિચાર હોય, પણ શું છે સામૂહિક કલ્યાણ વિશે વિચારો છે કે બધાનું કલ્યાણ થાય, કે બધાની પરિસ્થિતિમાં સુધારો થાય. હવે આપણે જોઈએ છે કે આપણો ભારત દેશ છે,
કોઈ એક વ્યક્તિ માટે છે એ કામ કરતા નથી, સરકાર છે તો બધા વ્યક્તિ કે સમાજ માટે કામ કરે છે સામૂહિક રીતે, કે બધાની પરિસ્થિતિમાં સુધારો થાય, બધાની પરિસ્થિતિ સુધરશે, બધા આર્થિક રીતે છે એ સદ્ધર થશે, જેના કારણે શું થાય કે એની માથાદીઠ આવક વધે, માથાદીઠ આવક વધે જેનાથી રાષ્ટ્રીય આવક વધે અને દેશની આર્થિક પરિસ્થિતિ પણ સુધરે, તો દેશનો આર્થિક વિકાસ પણ થાય. તો આ શું છે કે કલ્યાણ વ્યક્તિગત કલ્યાણ નહીં પણ સામૂહિક કલ્યાણ તરફ છે એ ખેંચાય છે. અને ગુણાત્મક પરિવર્તનો રહેલો છે. હવે આર્થિક પરિસ્થિતિમાં, હવે આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ એ બે છે, ગુણાત્મક અને પરિમાણાત્મક છે, પરિવર્તન ધરાવે છે. જો એટલે કે આર્થિક વૃદ્ધિ કરતા આર્થિક વિકાસ સાથે સંકળાયેલી બાબતો છે. વળી કલ્યાણનો મોટો આધાર આવક વૃદ્ધિ કરતા આવકની યોગ્ય વહેંચણી પર રહેલો છે. જો હવે સામૂહિક કલ્યાણમાં છે એક બાબત પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે કે આવકની વહેંચણી છે અસમાન રીતે થતી હોય તો શું થશે કે સામૂહિક કલ્યાણ થશે નહીં. આવકની વહેંચણી અસમાન એટલે કહી દો કે આપણે જોઈએ છે કે દેશમાં સ્ત્રી પુરુષોના છે વેતન દરમાં છે ફેરફાર જોવા મળે છે. ઘણી જગ્યાએ છે આવકની અસમાન વહેંચણી છે કે જેના કારણે છે એ આવકમાં ઘણો બધો ફેરફાર થઈ જાય છે અને વ્યવસ્થિત સામૂહિક રીતે છે એનું કલ્યાણ થઈ શકતું નથી, એની જે પરિસ્થિતિમાં સુધારો થઈ શકતો નથી. તો સંપત્તિ કલ્યાણ છે એના બે પ્રકારો છે, વ્યક્તિગત કલ્યાણ અને સામૂહિક કલ્યાણ. જે વ્યક્તિગત કલ્યાણ વિશે છે આપણે ટીપમાં ભણવાનું નથી કે વ્યક્તિગત કલ્યાણ એટલે કે પોતે પોતાનું જ કલ્યાણ વિચારે, બીજા જે વ્યક્તિઓ શું કરે છે એના વિશે કાંઈ સારું વિચારે નહીં. અને સામૂહિક કલ્યાણ એટલે કે આપણે બધાને લઈ અને સાથે ચાલવું કે બધાનું સારું થાય, બધાનું કલ્યાણ થાય, બધાની આવક સારી રહે, સ્થિતિ પણ સારી સર્જે, તો એ શું થયું સામૂહિક કલ્યાણ. તો આજે આપણે છે સંપત્તિ છે એનો અર્થ ભણ્યા, સંપત્તિ અને કલ્યાણ છે તો સંપત્તિના લક્ષણો ભણ્યા કે સંપત્તિ ટોટલ 5 લક્ષણો ધરાવે છે, ઉપરાંત કે સંપત્તિના પ્રકારો કેટલા છે તો સંપત્તિના 2 પ્રકારો છે અને જ્યારે એની અપોઝિટ સાઈડ વસ્તુઓ છે તો વસ્તુના ટોટલ 5 પ્રકારો હતા જે આગલા લેક્ચરમાં આપણે એનો અર્થ ભણ્યા હતા. અને સંપત્તિ અને કલ્યાણ વચ્ચે શું સંબંધ રહેલો છે અને એના 2 પ્રકારો છે વ્યક્તિગત અને સામૂહિક કલ્યાણ. તો છે આ તમારે વાંચવાનું છે, એકવાર વાંચી અને રિવિઝન કરી લેજો જેથી તમને જે આ વસ્તુઓ ભૂલાય નહીં. હવે આગળના લેક્ચરમાં છે આપણે ઉત્પાદનના સાધનો કે જે ઉત્પાદન કાર્યમાં છે કયા કયા સાધનો આપણને ઉપયોગી થાય છે એ સાધનો વિશે આપણે ચર્ચા કરીશું. આભાર.